નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ છે કે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે તેમને પદ્મશ્રી પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો તો સાચો જવાબ છે કે બે ને છમાં તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બોતેર વર્ષની વય એમનું નિધન થયું છે એમનો જન્મ થયો હતો સત્તરમી મે ઓગણીસો ને એકાવનના રોજ જેતપુર એટલે અત્યારે તમે જુઓ તો જેતપુર રાજકોટમાં આવે બરાબર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ એ સમયમાં એમનો જન્મ થયો હતો અને તેઓ ત્રણ ભાઈઓ તમને ખબર છે મનર ઉદાસ પણ એમના ભાઈ અને તેઓ બધા ભાઈઓમાં સૌથી નાના હતા તેમના દાદા એ ગામમાંથી પ્રથમ એવા વ્યક્તિ હતા જેણે સ્નાતકનું શિક્ષણ પૂરું કર્યું હોય ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએટ હતા પછી તેઓ દિવાનનો અભ્યાસ કરવા માટે આગળ વધ્યા વધ્યા હતા તેમના પિતા પણ સરકારી નોકરી કરતા એટલે પરિવાર બહુ સુખી સંપન્ન પરિવાર કહી શકાય તેમણે આઠ વર્ષ સાત વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેઓ માત્ર કલાપ્રેમી તરીકે જ ગાતા હતા પહેલીવાર પંકજ ઉદાસે એમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને આ એ સમય હતો જ્યારે ભારત ચીનનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને તેમણે ગાયું હતું યે મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુઅ હે ઉનકી જરા યાદ કરો કુરબાની તો આ ગીત ગાયું હતું લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા ત્યારબાદ તેમણે ઈનામ તરીકે એકાવન રૂપિયા આપવામાં આવ્યા હતા આ પછી જ તેમણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો પીડ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર એમણે પણ તેમની ગાયકીના દીવાના હતા આ એક સમય હતો જ્યારે એમણે એક સોંગ્સ રેકોર્ડ કર્યું હતું ચિઠ્ઠી આઈ હે વતન સે ચિઠ્ઠી આઈ હે એટલું બધું અદ્ભુત અને એટલું બધું વિખ્યાત સોંગ છે એ ભારતની બહાર વસતા તમામે તમામ મોસ્ટ ઓફ બધા જે એનઆરઆઈ લોકોએ સાંભળેલું જ હશે આ સોંગ આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ જશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી એકદમ સાચી સાબિત થઈ હતી તો યાદ રાખજો પંકજ ઉદાસ એમનું અવસાન થઈ ગયું છે ઓકે અને અવસાન ક્યારે થયું છવ્વીસમી ફેબ્રુઆરી તમને ખબર છે છવ્વીસમી ફેબ્રુઆરી આપણા અમદાવાદનો જન્મદિવસ દિવસ બે હજાર ચોવીસમાં કેટલામાં નંબરનો મનાવ્યો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ નેશનલ સાયન્સ ડે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે શા માટે કેમ કે અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ને અઠ્યાવીસના રોજ ભારતીય ભૌતિક શાસ્ત્રી સીવી રમણ દ્વારા રમણ ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી એટલા માટે આ શોધ બદલ એમને ઓગણીસો ને ત્રીસમાં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યો હતો બે હજાર ચોવીસની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ છે વિકસિત ભારત માટે સ્વદેશી તકનીકો તમારા માટે એક પ્રશ્ન આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવીએ છીએ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લોજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એમને શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વિશ્વ એનજીઓ દિવસ આ પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે સત્યાવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વના કેટલાક દેશોમાં ઉજવામાં આવે છે બિન સરકારી સંસ્થાઓ અથવા તો એનજીઓ એ સમાજના ઉત્થાનમાં કામ કરે છે સી એનજીઓ ફોરમ ઓફ ધ કાઉન્સિલ ઓફ સ્ટેટ સ્ટેટે આ દિવસને સત્યાવીસ એપ્રિલ બે હજાર દસના રોજ સત્તાવાર સત્તાવાર રીતે માન્યતા આપી પછી બે હજાર બારમાં બે વર્ષ પછી એટલે બે હજાર બારમાં ફોરમના અંતિમ નિવેદનમાં ઠરાવમાં એને અપનાવવામાં આવ્યું અને બે હજાર ચૌદમાં સત્યાવીસ ફેબ્રુઆરીમાં ફ ફેબ્રુઆરીએ ફે પ્રથમ વખત આ વિશ્વ એનજીઓ દિવસ છે જાહેર કરવામાં આવ્યો અને તે વિશ્વભરના એનજીઓ સમુદાય માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન બરાબર વિશ્વ એનજીઓ દિવસ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો એ બધામાં શેર કરજો આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળશે અને તેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે અને અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે સાથે સાથે તમને પોલ્સ છે ને એ પણ રમવા મળશે અને લાઇક અને શેર કરવાનું બાકી હોય તો ફટાફટ કરી દો તાજેતરમાં કયા દેશને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું છે તો જવાબ આવશે યુનાઇટેડ આરબ એમિરાતને યુ એ તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એને ગ્રી લિસ્ટમાં દાખલ કર્યા પછી બે વર્ષ કરતાં ઓછા સમયમાં યુ એટલે સંયુક્ત આરબ એમિરાતને ઝડપથી દૂર કરવામાં આવ્યું જે ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓનો સામનો કરવાના દેશના પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિનો સંકેત આપે છે ગ્રે લિસ્ટમાં ક્યારે મૂકવામાં આવે જ્યારે દેશની અંદર ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિ થતી હોય પછી તમે જુઓ મની લોન્ડરિંગ આતંકવાદને ફાઇનાન્સ કરવામાં આવતું હોય અને ગ્રે લિસ્ટમાંથી પણ સપોઝ દેશ કોઈ પણ પ્રકારના પ્રયત્નો ના કરે તો એને પછી બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે છે પેરિસમાં હેડક્વાર્ટર છે પેરિસ સ્થિત છે યુએના મજબૂત એન્ટીમની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ વિરોધી પગલાંને સ્વીકાર્યું જેના કારણે દેશની મોનિટરિંગમાં વધારો થયો છે એફએટીએફની તાજેતરની સમીક્ષા બાદ નામિબિયા અને કેન્યા જો આ બંનેને ગ્રેમાં મૂકવામાં આવ્યા છે હવે યુએ યુનાઇટેડ આરબ એમિરાતની વાત કરીએ કેપિટલ આબુધાબી છે અને તેના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રાસેદ અલ મખતોમ અને યુ એ રહામ એની એની કરન્સી છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એની વાત કરીએ નાઇન્ટી એટી નાઇનમાં એની સ્થાપના થઈ ટોટલ ચાલીસ દેશો છે એમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને ફાઇનાન્સ કરવામાં આવે એમાં એની સામે લડવા માટે આ બનાવવામાં આવેલું ફોર્સ છે તમારે એના પ્રેસિડન્ટનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો તાજેતરમાં વૈજ્ઞાનિકોએ વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ ટેકનોલોજી વિકસાવી શોધી છે એનું નામ શું છે તો પીએસઆઈ ફાય શું છે પીએસઆઈ ફાય તો વૈજ્ઞાનિકોએ પીએસઆઈ ફાય નામની અગ્રણી ટેકનોલોજીનું અનાવરણ કર્યું જે રિયલ ટાઈમમાં વાસ્તવિક સમયમાં માનવીય લાગણીઓને ઓળખવામાં સક્ષમ છે પીએસઆઈ ફાઈનું નામ તમારે યાદ રાખવાનું પર્સનલાઇઝ સ્કિન ઇન્ટીગ્રેટેડ ફેસિયલ ઇન્ટરફેસ અને આયા સિસ્ટમ એક પ્રકારનું દ્વિપક્ષીય ટ્રાઇબો ઇલેક્ટ્રિક સ્ટ્રેન અને વાઇબ્રેશન સેન્સર ધરાવે ટ્રાઇબો ઇલેક્ટ્રિક એટલે શું તમને ખબર છે તમે જોશો ઘર્ષણથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય તમે ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે કોઈ પ્લાસ્ટિકની ચેરમાં લાંબો સમય સુધી બેસી રહો નીચે પગના અડાડો પછી તમને કોઈ અડે તો તમને તરત વીજળીનો ચમકારો એક તણખો જરે શોર્ટ લાગ્યું એવું લાગે તો ટ્રાઇબો ઇલેક્ટ્રિક સ્ટ્રેન અને વાઇબ્રેશન સેન્સર ધરાવે છે જે મૌખિક અને મૌખિક અભિવ્યક્તિ ડેટાને સંવેદના સાથે એકીકરણ કરવા માટે સક્ષમ બનાવે છે પીએસઆઈ ફાઈ સિસ્ટમ સ્વચાલિત એટલે ઓટોમેટિક છે સરળ છે સ્ટ્રેચેબલ છે અને પારદર્શક છે અત્યાધુનિક ડેટા પ્રોસેસિંગ સર્કિટ સાથે જોડાયેલી સિસ્ટમ સિમલેસ વાયરલેસ ડેટા ટ્રાન્સફરની સુવિધા આપે છે જે લાગણીઓની તત્કાલીન ઓળખને પણ સક્ષમ કરે છે આ ટેકનોલોજી ફિક્સન ચાર્જિંગ ઘટના પર આધારિત છે જ્યાં વસ્તુઓ ઘર્ષણ પર હકારાત્મક અને નકારાત્મક ચાર્જમાં અલગ પડે છે અને આ સિસ્ટમ સ્વચાલિત છે જેના ડેટા ઓળખ માટે કોઈ બાહ્ય પાવર સ્ત્રોત અથવા જટિલ માપન ઉપકરણની જરૂર હોતી નથી એટલે એનો પાવર છે ને એના માટે બહારથી આપવામાં આવતો નથી ઓકે તો આ યાદ રાખજો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સિક્કિમના રંગપોમાં પ્રથમ રેલવે સ્ટેશન સિક્કિમનું છે એનું ઉદઘાટન કર્યું છે બરાબર છે સિક્કિમના રંગપોમાં ઉદઘાટન કર્યું છે વિધિપૂર્વક શિલાન્યાસ કર્યો રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના છે સ્ટેશનની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ વારસો અને સ્થાપત્યમાં ઊંડે ઊંડે જડેલી છે જે સિક્કિમની સમૃદ્ધ પરંપરાઓ અને જાજરમાન હિમાલયના લેન્ડસ્કેપને દર્શાવે છે રંગપોર રેલવે સ્ટેશનનું ઉદઘાટન એ દેશભરમાં રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાની મોટી પહેલનો એક ભાગ છે અંદાજે એકતાલીસ હજાર કરોડના મૂલ્યના બે હજારથી વધુ પ્રોજેક્ટ સાથે આ મહત્વાકાંક્ષી પ્રયાસનો હેતુ પરિવહન નેટવર્કમાં ક્રાંતિ લાવવા માટે કનેક્ટિવિટી માટે આર્થિક વિકાસ છે એને પ્રોત્સાહન આપવાનો છે આનો ઉદ્દેશ્ય સિક્કિમ તમને ખબર છે ને ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે સિક્કિમ સૌથી વધારે વસ્તી કહે તો ઉત્તર પ્રદેશ વિસ્તારમાં સૌથી મોટું રાજસ્થાન વિસ્તારમાં સૌથી નાનું ગોવા છે સિક્કિમ છે ગંગટોક એનું કેપિટલ છે સીએમ છે એના પ્રેમસિંહ તમાંગ અને ગવર્નરનું નામ તમારે કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે જણાવી શકો છો એના ગવર્નરનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે શું રાજેશ ભાસ્કર તો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે પોલ્સ છે એ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર ચોવીસમાં વિજેતા કોણ બન્યું છે તો આર્મી ટીમ છે એ વિજેતા બની ગઈ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજારને ચોવીસ તો તમને ખબર છે પહેલાં તેનું આયોજન ક્યાં ક્યાં થયું હતું તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આ બંને જગ્યાએ આનું આયોજન થયું હતું અને ગુલમર્ગમાં જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં એનું સમાપ્ત થઈ સ્પર્ધાના રોમાંચક અંતિમ દિવસ પછી આર્મી વિજય બની છે આર્મી રમતમાં જબરજસ્ત પ્રભુત્વ જમાવ્યું ખાસ કરીને શું ખબર છે કે ગુલમર્ગમાં લદ્દાખમાંથી એમના આઈસ હોકી ગોલ્ડમાં નવ ગોલ્ડ મેડલ ઉમેર્યા સ્નો બોર્ડર જે કુલવિંદર શર્મા નોર્ડિક સ્કીયર પદમાં નામ એમણે બે અલગ અલગ ગોલ્ડ લાવ્યા વ્યક્તિગત સમાંતર સ્ટોમિમ યુવેન્ટમાં આલ્પાઇન સ્કીયર બોબી પાંડે એ પણ એક ગોલ્ડ લાવ્યા અને જેમણે આર્મીને દસ ગોલ્ડ સાથે મેડલ ટેબલમાં ટોચ સુધી પહોંચાડી દીધા છે સેકન્ડ નંબર પર નવ ગોલ્ડ સાથે કર્ણાટક છે થર્ડ નંબર પર મહારાષ્ટ્ર સાત ગોલ્ડ સાથે છે હિમાચલ પ્રદેશ પછી ચોથા નંબર પર છે હવે તમારા માટે પ્રશ્ન છે તમને પહેલાં ખબર છે ને કે આ ચોથા નંબરની ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ છે એનો માસ્કોટ શું છે માસ્કોટ હિમદીપડો પણ હિમદીપડાને કયા નામે ઓળખવામાં આવે છે જે માસ્કોટ બનાવ્યો છે તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે વાયોલન્સ એન્ડ હેરસમેન્ટ કન્વેન્શન બે હજાર ઓગણીસ તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર હિંસા અને સતામણી સંમેલન બે હજાર ઓગણીસ એટલે વાયોલન્સ એન્ડ હેરેસમેન્ટ કન્વેન્શન બે ને ઓગણીસને બહાલી આપનાર એટલે સ્વીકારનાર વિશ્વ એશિયાનો પ્રથમ દેશ ફિલિપાઇન્સ બન્યો છે આ સંમેલન કાર્યકાળ સ્થળની ઉપર જે હિંસા થતી હોય છે જે ઉત્પીડન છે એને વ્યાપકપણે સંબોધિત કરે છે કન્વેન્શન નંબર એકસો એને બહાલી આપી એટલે સ્વીકૃતિ આપી ફિલિપાઇન્સ વિશ્વના અન્ય સાડત્રીસ દેશમાં જોડાયું છે જાતીય સતેમણી સતામણી ગેરવર્તનથી લઈને બળાત્કાર સહિતના જાતીય દુર્વ્યવહાર અને હુમલા જેવા ગંભીર સ્વરૂપની તે હોઈ શકે છે ભારતમાં મહિલાઓની જાતિ સતામણી એટલે એને નિવારણ નિષેધ અને નિવારણ એ અધિનિયમ બે હજાર ત્રેવીસ એની વ્યાખ્યા આપે છે બરાબર છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની આપણે વાત કરીએ તો ઓગણીસો ને ઓગણીસમાં એની સ્થાપના થઈ ગિલબર્ટ હોંગબો એ તેના ડિરેક્ટર જનરલ છે તમારે જણાવવાનું છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે અને દર વર્ષે પહેલી મેના રોજ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવે છે બરાબર છે અને વાત કરીએ અહીંયા જો ફિલિપાઈન્સ તોનું કેપિટલ મનીલા છે બરાબર છે બોંગ બોંગ માર્કોસ એના પ્રેસિડેન્ટ છે અને ફિલિપાઈન્સ રૂપીસ રૂપીસ નહીં ફિલિપાઈન્સ પેસો એની કરન્સી છે તમને ખબર છે ને ની અંદર એડીબી આવેલું છે એશિયન ડેવલપમેન્ટ બોર્ડ એશિયન ડેવલપમેન્ટ બેંક એનું હેડક્વાર્ટર આવેલું છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન વંદે માતરમ ગીતના રચયિતા કોણ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય તમને પૂછે જનગણ મનના રચયતા તો રવિન્દ્રનાથ ટાગોર ભારતીય બંધારણની કઈ કલમ એ દેવનાગરી લિપિમાં લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપે છે તો થ્રી ફોરથી રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે ચોવીસ સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ દસમી જાન્યુઆરી ભારતીય બંધારણનો કયો સુધારો અઢાર વર્ષની વ્યક્તિને મતાધિકાર આપે છે એકસઠમાં નંબરનો બંધારણ સુધારો ઓગણીસો ભારતીય બંધારણ સભાના પ્રથમ કામ ચલાવ અધ્યક્ષ કોણ હતા તો ડોક્ટર સચિંદ સચ્ચિદાનંદ સિન્હા ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર હોય પ્રધાનમંડળની વાત આવે તો લોકસભાને જવાબદાર હોય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે તો ફાસ્ટ ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં શબ્દ શું છે ન્યુટ્રોનની ગતિ ઓગસ્ટ બે હજાર સોળમાં ભારતની પહેલી શસ્ત્ર પરમાણુ સબમરીનનો નૌકાદળમાં સમાવેશ કરવામાં આવેનું નામ શું છે તો આઈ એન એસ શક્તિ ન્યુક્લિયર વેપન પ્રોગ્રામ વખતે ભારતના પ્રધાનમંત્રી કોણ હતા તો અટલ બિહારી વાજપેયીજી ઓગણીસો ને અઠ્ઠાણું પ્રથમ વખત ઓપરેશન જે કરવામાં આવ્યું હતું એટલે કે અણુધડાકો પોખરણમાં કરવામાં આવ્યો સ્માઈલિંગ બુદ્ધા ઓગણીસો ને ચુમ્મોતેર એ વખતે અટલ બિ એ વખતે કોણ હતા ઇન્દિરા ગાંધી હતા કાર્બન ડાયોક્સાઇડના અવલોકન માટે તાન તાનસેટ નામના ઉપગ્રહને સફળ લોન્ચ કરનારો પ્રથમ દેશ કયો છે તો ચાઈના હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન દાયતરમાં લોકાર્પણ કરવામાં આવેલ સિગ્નેચર બ્રિજ કયા જિલ્લામાં આવેલો છે દેવભૂમિ દ્વારકામાં સેકન્ડ પ્રશ્ન દાયતરમાં કોના દ્વારા સ્વદેશી લેસર વેપન સિસ્ટમ દુર્ગા ટુનું વર્કિંગ પ્રોટોટાઈપ બનાવવામાં આવ્યું તો ડીઆરડીઓ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો અમદાવાદનો બે હજાર ત્રેવીસમાં છસો ને તેરમાં નંબરનો જન્મદિવસ ઉજવામાં ઉજવવામાં આવ્યો સેકન્ડ નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય ગણિત દિવસ શ્રીનિવાસ રામાનુજનો જન્મદિવસ બાવીસમી ડિસેમ્બર ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ કહેવાય છે ત્રીજો પ્રશ્ન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના પ્રેસિડેન્ટનું નામ શું છે તો ટી રાજા કુમાર શું છે ટી રાજા કુમાર ચોથો પ્રશ્ન સિક્કિમના ગવર્નરનું નામ શું છે તો લક્ષ્મણ આચાર્ય પાંચમા નંબરનો પ્રશ્ન કે ચોથા નંબરની ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ એનું એનો માસ્કોટ હિમ દીપડો એનું નામ શું તો સીન એસી અથવા તો સીન એસી અથવા તો શાન બેમાંથી ગમે તે લખો સાચું છઠ્ઠો પ્રશ્ન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એનું હેડક્વાર્ટર ક્યાં છે જીનીવામાં આવેલું છે ક્યાં આવેલું છે જીનીવામાં સ્વિટરલેન્ડમાં યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કારણે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના પ્રથમ પ્રશ્ન ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ કયા શહેરમાં આવેલી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નવું કાર્યાલય છે નવું કાર્યાલય બનાવવામાં આવશે જો તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને વિડિયોને લાઇક અને શેર કરજો શેર ક્યાં કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય બધામાં શેર કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે એમણે પણ શેર કરે તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત